અમદાવાદના વેજલપુરમાં સામાન્ય વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ફરી એકવાર એમસીના પ્રી મોન્સૂન પ્લાન પર સવાલો ઉઠ્યા. કલાકના જ વરસાદમાં પાણી ભરાતા લોકોમાં આક્રોશ ફેલાયો. દર વર્ષે સ્થિતિ ઠેરની ઠેર રહેતા કોર્પોરેટર સામે પણ આક્રોશ છે. એમસીના અધિકારીઓ અને કોર્પોરેટરની આ સ્થિતિ દેખાય છે. અમદાવાદના વેજલપુર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નજીવા એવા વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલા છે અને આ પાણીમાં જવા માટે લોકો મજબૂર બન્યા છે. શ્રીનંદનગર નજીક રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે. એક કલાકના વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે. અમદાવાદમાં કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ કેવા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે એ આપણને સૌને ખબર જ છે. ડ્રેનેજ લાઇન અત્યારે કોઈ જ ઠેકાણા નથી, કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. સંવાદદાતા અનિતા આપણી સાથે વેજલપુરથી લાઈવ જોડાયેલા છે. અનિતા, અમદાવાદમાં નજીવો વરસાદ પડે છે અને પાણી ભરાવાની સમસ્યા સામે આવી જતી હોય છે. વેજલપુરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, ત્યાંના લોકોનું શું કહેવું છે? જે સોનલ, જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી બાદ આજે જયારે અમદાવાદમાં સવારથી જયારે વરસાદ શરૂ થયો હતો, એક કલાક જે ભારે વરસાદના બાદ વેજલપુરની જે પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોની જે મુશ્કેલીઓ છે તે વધી છે, કારણ કે લોકોના જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો જયારે આ પાણી ભરાવાના કારણે તેમના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, વાહન ચાલકો જે મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, બાળકો જયારે સ્કૂલેથી છૂટી રહ્યા તો કેટલીક જે સ્કૂલ વાન છે તે પણ બંધ થઈ જતા બાળકોને પણ હેરાનગતિ સહન કરવી પડી રહી છે. સ્થાનિક લોકો જે અવારનવાર આ મુશ્કેલીથી પીડાતા હોય છે, કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ તો કેવી સ્થિતિ છે અત્યારે ખાલી એક કલાક વરસાદમાં તમારા વિસ્તારની? આમ તો જોવા જાવ તો આ પરિસ્થિતિ લગભગ છેલ્લા 18 વર્ષથી હું અહીંયા રહું છું. લગભગ 18 વર્ષ પહેલાથી આ સમસ્યા છે. વારંવાર તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નહીં હોવાના કારણે લોકોને અહીંની લગભગ 10-15 સોસાયટીના લોકોને હાલાકીમાં મુકાવવું પડે છે. સામાન્ય વરસાદમાં પણ આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, જેના કારણે 2-3 કલાક સુધી લોકોને બહાર જવું હોય અથવા નોકરી ધંધા પર એમને મુશ્કેલી પડે છે. તો તંત્ર દ્વારા ભલે ખાસ ચોક્કસ કામગીરી કરવામાં આવે તો આ સમસ્યામાંથી આ લોકોના વિસ્તારને કાયમી છુટકારો મળી શકે તેમ. જનજીવન પર કેવી અસર પડી રહી છે? જનજીવન ઉપર એવું છે કે હાલમાં 7મા 8મા તહેવાર છે, લોકોને આમ તો કાલથી રજાઓનો છે, પણ આજે લોકોને નોકરી ધંધે જવા માટે કલાક 2 કલાક સુધી રાહ જોવી પડી. પાણી ઉતર્યા પછી લોકો નોકરી ધંધા ઉપર કે કામ ધંધા ઉપર ગયા. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે ચોક્કસ કાયમી નીકળશે એવી એવો કોઈ કાર્યવાહી કરવી જોઈએ કે જેનાથી આ વિસ્તારના 15-20 સોસાયટીના લોકોને કાયમી રાહત મળી શકે. કોર્પોરેટર કે સ્થાનિક કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નથી ધરાવતી, કારણ કે અત્યારની જે દશા અત્યારે જોઈ રહ્યા છે અમે વિજલપુરમાં, પાણીના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આમ તો અહીંયા આ વિસ્તારમાં ઘણા જુઓ તો 3 કોર્પોરેટર આવે છે, પણ એ લોકો કાયમ એવા દાવા કરે છે કે આ વખતે પાણી નહીં ભરાય. એ માટે વરસાદ પહેલા પણ આ લોકો જે મોટા મોટા જે પેલા વાહનો એના દ્વારા પંપિંગ કરતા, પણ એના કારણે કાયમી સમસ્યાનો ઉકેલ આવતો જ નથી. એટલે કોર્પોરેશન આ બાબતે કાં અથવા તો મોટી ગટર લાઇનો અથવા ડ્રેનેજ લાઇનો બદલવી જોઈએ કે જેના કારણે દર વર્ષે દર ચોમાસામાં આ વિસ્તારના લોકોની જે સમસ્યા ભોગવવી પડે છે એમાંથી છુટકારો મળી શકે. જોઈએ અન્ય રહીશો પણ છે, શું સ્થિતિ છે તમારા વિસ્તારની? કેવી હેરાન જતી સ્થિતિ જોવા બેન, આ સામી જ છે. 1-1 કિલોમીટર સુધી પાણી સાર કશું નજર નથી આવતું. ગટરના ઢાંકણા ખુલી ગયા છે, ન જાણે કઈ અકસ્માત થાય માણસનો જીવ જાય એવું સીન છે. બહુ તકલીફવાળું કામ છે. કોઈ છે કોઈ એનું ઉકાળ નથી, કોઈ નિવારણ જ નથી આનું. દર વર્ષે આ સ્થિતિ હશે બે. આજે તો ફક્ત 1 જ કલાકનો વરસાદ છે, 1 કલાકમાં આ સ્થિતિ વધારે આવી જાય. 4-5 ઇંચ ઘરોમાં પેસી જાય, ઘરોમાં પણ પાણી ભરાઈ જાય, ભરી જાય. જોવા ઠેર સુધી આવી ગયું છે પાણી, ઘરોમાં ભરાઈ ગયું છે, ઘર વખડી આશે, સામાન બગડી જાય. સોનલ, ખાસ તો આ દ્રશ્યો જે વેજલપુરના હું તમને દેખાડું છું, શ્રીનંદનગર વિસ્તારનો આ જે રોડ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાય છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોના જનજીવન પર અસર થઈ છે અને જે તંત્રની બેદરકારી છે તેનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. જી જી, આપણી સાથે કોર્પોરેટર જોડાયેલા છે, અનિલભાઈ જોડાયેલા છે, દિલીપભાઈ જોડાયેલા છે. દિલીપભાઈ, વેજલપુરના તમે કોર્પોરેટર છો, નજીવો વરસાદ પડ્યો છે, 1 જ કલાકનો વરસાદ પડ્યો અને 1 જ કલાકના વરસાદમાં વેજલપુરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે. લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેટર જોવા જ નથી આવતા, વાયદાઓ કરે છે પરંતુ એ વાયદાઓ પૂરા નથી થતા.
બેન, વેજલપુર ની વાત કરો તો વેજલપુર જે જગ્યાએ પાણી ભરાવાની વાત છે ત્યાં ગાડી આખો એ વિસ્તાર રકેવી ટાઈપ છે, સૌથી નીચામાં નીચો વિસ્તાર છે. આ બાજુ વેજલપુર જૂની નગરપાલિકાની ઓફિસ હતી, ત્યાંથી છે જલતરંગ પાસેથી પાણી રગડીને ત્યાં ગાડી આવે, વેજલપુર ગામનું આવે, આ બાજુ વસ્ત્રાપુર ફાટકથી આવે, વકેરી સીટી જે છે ત્યાંથી આવે, ચારે બાજુથી પાણી ત્યાં આવે. એટલે આખું જે છે એ રકાવી ટાઈપનો વિસ્તાર છે, ખાડો છે, ખાડો છે એના હિસાબે ત્યાં પાણી ભરાય છે. આપણે આ વખતે નવું આયોજનમાં કામ લીધું છે, ત્યાંથી સ્ટ્રોંગ વોટરની એક આખી નવી લાઈન નાખવા માટેનું આ આયોજનમાં લીધું છે અને એ કન્સલ્ટન્ટ એને દિમાગ લીધો છે અને ટૂંક સમયની અંદર એનું કામ કન્સલ્ટન્ટ એનું જે લાઈન કેવી રીતે નાખવી શું છે એ કરે તો લગભગ આવતા ચોમાસામાં કાં તો પછીના ચોમાસામાં આ સમસ્યાનો નિકાલ થઈ જશે. દિલીપભાઈ, પણ લોકો તો એવું કહી રહ્યા છે કે અમે લોકો 18-18 વર્ષથી અહીંયા છીએ, 18 વર્ષથી આ જ પ્રકારની સમસ્યા છે, આયોજન પહેલા કેમ ન થયું, અને તમે કહો છો કે આયોજન અત્યારે થઈ રહ્યું છે, હજુ પણ 2 વર્ષ સુધી તો લોકોને આ ભોગવવું જ પડશે ને બેન. આ જે પાણીની સમસ્યા ઉભી થઈ એ આગળ જે રેલવેની જે પુશિંગ કર્યું કે પછી સમસ્યા વધી છે, પહેલા સમસ્યા નથી, પહેલા આટલી બધી સમસ્યા નથી, સમસ્યા વધી છે રેલવેનું પુશિંગ કરીને અને જે લાઈન ડાયરેક્ટ લાઈન જોડવામાં આવી એના કારણે જે પારબીજ લાઈનનું જે એસજી હાઈવેનું જે પાણી છે એ અહીંયા થઈને નીકળ્યું, એના કારણે અહીંનું જે પાણી છે આ ખાડો છે, ખાડાનું પાણી ના જાય, જ્યાં ઉપર વિસ્તાર છે એનું પાણી સૌથી પહેલું જાય, નિકાલ થાય. એ પાણી સૌથી પહેલું નિકાલ થવા માટે જે એ જતું હોય આની જગ્યા મળે નહીં એટલે આ ગેપ મારે છે. એટલે આ જે સમસ્યા ઉભી થઈ છે ફક્ત 1.5 વર્ષથી ઉભી થઈ છે બેન, પહેલા નથી. પહેલા જે પાણી ભરાતું હતું થોડું પાણી ભરાતું હતું અને ત્યાં પંપિંગ મૂકેલું હતું એટલે સમસ્યા હલ થઈ જતું. અમે ત્યાંના સ્થાનિક લોકોની સાથે જ વાત કરીએ, સ્થાનિક લોકોનું જ કહેવું છે કે 18-18 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે. હવે ભૌગોલિક સ્થિતિ તો આપણને ખબર છે, નિરાકરણ શું? નિરાકરણ તો 18 વર્ષથી તો કોર્પોરેશનમાં તો અમે આવી, નગરપાલિકા તો નગરપાલિકાથી પહેલા નગરપાલિકા પાસે એવી કોઈ ગ્રાન્ટ નથી કે નગરી સુધી લાઈન નાખે, એનો રોડ કરવા માટે ફાંફા હોય બેન. નગરપાલિકાથી 18 વર્ષ પહેલા જયારે બિલ્ડરે કર્યું ત્યારે બેન, જયારે આ પણ હવે નવી લાઈન નાખવાની છે ને, ક્યારે પણ હવે અરે આયોજન કર્યું બેન, હવે તો વાર તો લાગે ને, સમય તો લાગે ને. કેટલો સમય હવે ત્યાં? કેટલો સમય? 2 વર્ષ થશે બેન. 2 વર્ષ સુધી ત્યાંની જે અત્યારે જે સ્થાનિક લોકો છે એ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે એનું શું? જયારે બેન, જયારે જયારે આ નદીનો પટ હતો બેન, જયારે ફેરેટ બન્યા આ નદીનો પટ હતો, આખો ખાડા વિસ્તાર હતો, અને અત્યારે તમે રોડ છે, રોડ કરતા પણ 4 ફૂટ નીચા ફ્લેટ છે, 3 ફૂટ નીચા આપ જોઈ શકો, ત્યાં હો આપ તો ત્યાં જુઓ બેન, એ રોડ કરતા પણ 3 ફૂટ બિલ્ડરે ફ્લેટ નીચા બનાવ્યા છે, 4 ફૂટ નીચા. તો જયારે નદીનો પટ હતો ત્યારે દિલીપભાઈ જયારે બનતું હતું ત્યારે વિરોધ કરવો જોઈતો હતો ને તમારે? અત્યારે બની ગયું છે, ત્યારે લોકો રહે છે, ત્યારે તમે અત્યારે છે કાવીને કહો છો કે આ 4 ફૂટ ઉપર ને 4 ફૂટ નીચે? ત્યારે હું આ વ્યવસ્થામાં નતો બેન, ત્યારે હું આ વ્યવસ્થામાં નતો, અને હું વ્યવસ્થામાં ના હોઉં તો હું કેવી રીતે ત્યાં જઈને એને રોકી શકું? 2 વર્ષ પછી તો તમે પણ કદાચ વ્યવસ્થા, જયારે જેમણે લીધું, જયારે મકાન એના નીચો વિસ્તાર છે તો પાણી ભરાય છે ત્યાં વ્યવસ્થામાં ન હતા જે પહેલા? નહીં, સાચી પરિસ્થિતિ જાણવી જોઈએ, જરૂરી છે સાચી પરિસ્થિતિ જાણવી, એ જરૂરી છે બેન. તમે વાત ખાડામાં છે ફ્લેટ એટલે બેન આવી છે પાણી, તમે જુઓ તો ખરા બેન ત્યાં ગાડી? હા, પણ હું જ કહું છું, રોડ કરતા પણ નીચા છે ફ્લેટ, કે જે ફ્લેટ ખાડામાં છે એ ફ્લેટ જયારે બનતા હતા ત્યારે કેમ કોઈ ધ્યાન ન આપ્યું? હું વ્યવસ્થામાં નતો બેન. તો મારો સવાલ એ જ છે કે તમે અત્યારે એવું કહી રહ્યા છો કે હું વ્યવસ્થા, અરે હું વ્યવસ્થામાં નતો બેન. 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી જયારે તો એમણે જયારે જે લોકોએ ફ્લેટ લીધા એમને એમને વખતે જોયું નહીં ત્યાં ખાડામાં છે. અમે વ્યવસ્થા કરી છે, હવે જે તકલીફ વધારે થઈ આજે 2.5 વર્ષથી કે 3 વર્ષથી 2.5 વર્ષથી જે તકલીફ થઈ પેલી લાઈન જોડવા પુશિંગ કરવાથી, એટલે હવે આપણે લાઈન નું આયોજન પણ કર્યું, હવે કે જે વધારે તકલીફ આનાથી ના થાય એના માટે આપણે આયોજન કર્યું, એટલા માટે આયોજન કર્યું બેન. અને જયારે આ જયારે ફ્લેટ બનતા હતા એ 1900 ને, અરે બેન એ 1990 માં બન્યા, 91 માં બન્યા,
અત્યારે હું વ્યવસ્થામાં નતો બેન, અને એ વ્યવસ્થામાં હું ના હોઉં તો હું ત્યાં આગળ રોકવા ના જઈ શકું બેન. તો અત્યારે અમારે કોને કહેવાનું? તમે અત્યારે ત્યાંના કોર્પોરેટર છો, જયારે ચૂંટણી આવતી હતી ત્યારે આવે છે બેન, સરખેજ વોર્ડ માં આવે છે, અને એક બાજુ મક્કમપુરા વોર્ડ આવે છે. એ રોડ જે છે ડાઈ બાજુ જે મક્કમપુરા છે અને જમણી બાજુ જે સરખેજ વોર્ડ છે. તમે એવું કહો છો કે હું જવાબદારીમાં ત્યારે ન હતો, પરંતુ એના કારણે તે છતાં બી હું ત્યાં ગાડી રેગ્યુલર એ હું મારા વોર્ડમાં નથી આવતું, તેમ છતાં ચેરમેનના નાતે હું એ વોર્ડમાં ધ્યાન રાખીને આ લાઇટ કરવા માટેનું આયોજન કરી નાખ્યું, અને અત્યારે કેવી રીતે નાખવી, કેટલાની નાખવી એનું આયોજન કન્સલ્ટન્ટ કરી રહ્યો છે. દિલીપભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર.